રૂ જેવા પોચા અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા આ ગાંઠિયા ફાફડાની ગરજ સારતા હોય છે તો આ ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવવા પણ ખૂબ જ સરળ છે અને આવા સરસ ગાંઠિયા પાડવા માટે નથી ઝારાની જરૂર કે નથી ગાંઠિયા પાડવાના સંચાની રસોડામાં જ રહેલા એક સાધનથી હું તમને એકદમ સરળતાથી ગાંઠિયા પાડતા બતાવીશ તો એક વાસણમાં અઢીસો ગ્રામ બેસન લેવાનું અને એને ચાળી લેવાનો અને બેસન એકદમ ઝીણો હોય એવો લેવાનો અને સારી ક્વોલિટીનો લેવાનો તો જ ગાંઠિયા સારા બનશે અને આ ગાંઠિયા અડધો કપ એટલે કે પચાસ એમ પાણી લઈ લેવાનું અને પાણી જેટલું જ એટલે કે અડધો કપ તેલ લઈ લેવાનું લીટરમાં માપીએ તો તેલ પણ પચાસ એમ લેવાનું અને બને ત્યાં સુધી તેલ લેવાનું હવે એ વસ્તુ ઉમેરીશું કે જે આ ગાંઠિયા એકદમ ધ્રુવ જેવા પોચા અને એકદમ ફરસા બનશે તો આપણે પાપડખાર પાપડ અને ખીચા પાપડી બનાવવા માટે આપણે જે ખારાનો ઉપયોગ કરીએ છીએ આ એજ છે આ એક ચમચી પાપડખાર વજનમાં પાંચ ગ્રામ છે અને એક ચમચી મીઠું ઉમેરીશું વજનમાં ચાર ગ્રામ હવે એક ચમચા અથવા તો વિસ્કરની મદદથી બધું મિક્સ કરી લઈશું અને માત્ર મિક્સ જ નહીં આપણે એને મિનિટ સુધી આ જ રીતે રહેશે અને ગાંઠિયા બનાવવામાં આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે ત્રણ ચાર મિનિટ થશે એટલે બધું બરાબર એકરસ થઈ જશે અને એકદમ ફીણવાળું થઈ જશે જો તમને નજીકથી બતાવું તો આ પ્રકારનું થઈ જશે હવે જે બેસન આપણે ચાડીને રાખ્યો હતો એમાં પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી અજમો ઉમેરીશું અજમાનો વિડીયો લેવાનું ફ્રેન્ડ્સ હું ચૂકી ગઈ છું મારો કેમેરા બંધ થઈ ગયો હતો તો તમે અડધી ચમચી અજમો ઉમેરી દેજો અને બધું સરસ રીતે મિક્સ કરીને જે આપણે તેલ પાણીવાળું મિશ્રણ બનાવ્યું હતું એનાથી આપણે બેસનની કણક બાંધીશું થોડું થોડું મિશ્રણ મિક્સ કરતા જવાનું બેસન ખૂબ જ ચીકણો હોય છે તો બાંધવામાં થોડી તકલીફ પડશે પણ પછી જે રિઝલ્ટ મળશે ને તમે ખુશ થઈ જશો છેલ્લે તૈયાર કરેલું બધું પાણી મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો આ પ્રકારનું કણક બનીને તૈયાર થશે લોટ તો બંધાઈ ગયો પણ હજી ગાંઠિયા પાડવા માટે તૈયાર નથી તો આપણે એને ગાંઠિયા પડે એવો એકદમ સ્મૂથ અને ઢીલો બનાવવાનો રહેશે તો એના માટે એક બે ચમચી પાણી મિક્સ કરતા જઈ લોટને એકદમ મસળવાનો રહેશે અને લોટને મસળવાની આ પ્રોસેસ પણ કરવી ખૂબ જ જરૂરી છે તમે એને સ્કીપ નહીં કરી શકો અને લોટને મસળવું એ કોઈ બહુ મુશ્કેલ કામ નથી પણ એના માટે તમે બે ત્રણ મિનિટ તો આપવી જ પડશે તો પાણી ઉમેરીને લોટને મસળતા જઈ આ પ્રકારનું બેટર બનાવવાનું હવે ચમચીની મદદથી બધા લોટને ભેગો કરી લેવાના અને હાથ ધોઈ લેવાના અને ત્યાર પછી લોટ ઉપર એક ચમચી તેલ લગાવી દેવાનું તેલ લગાવવાથી લોટ સુકાઈ નહીં જાય હવે આપણે એમાંથી ગાંઠિયા પાડીશું આમાં લોટને મૂકી રાખવાની કે રેસ્ટ આપવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ ગાંઠિયા પાડીશું ગાંઠિયા બે ત્રણ રીતે પડાતા હોય છે ફરસાણવાળાઓ આ રીતના ઝારાનો ઉપયોગ કરતા હોય છે પણ દરેકના ઘરમાં ઝારો હોતો નથી અને આ સિવાય ગાંઠિયા ગાંઠિયા પડવાના મશીનથી પણ પાડી શકાય છે પણ હું આ બધા કરતાં સહેલી રીત લઈને આવી છું આ છે ચીઝ છીણવાની છીણી અને એ તો બધાના ઘરમાં હોય જ છે તો આજે આપણે એનાથી ગાંઠિયા પાડીશું તો આપણે છીણીની ઉલટી તરફ તેલ લગાવી દઈશું એટલે કે જે તરફ આપણે આદુ કે ચીઝ છીણીએ છીએ એ તરફ નહીં પણ એની પાછળની તેલ લગાવી દેવાનું આ તરફ મેં તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેલ એકદમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવાનો અને તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ લઈ આ રીતે ગાંઠિયા પાડવાના અને લોટને બહારથી અંદરની તરફ ઘસવાનું ફ્રેન્ડ્સ તમને જો મારા વિડીયો ગમતા હોય

તો એને વધારે સમય માટે તેલમાં નહીં રહેવા દેવાના બસ તો હવે સાચવીને એને તેલમાંથી બહાર કાઢીને એક પેપર નેપકીન ઉપર મૂકી દેવાના જેથી વધારાનું તેલ એમાં શોષાઈ જાય દેખાય છે ને એકદમ બજાર જેવા ભાવનગરી ગાંઠિયા હવે આ તો થયા મોડા ગાંઠિયા તમને સાધારણ તીખા ગાંઠિયા ગમતા હોય તો આ રીતે લોટને છીણી ઉપર મૂકીએ ત્યાર પછી એના ઉપર અતકતરા વાટેલા મરીનો ભૂકો ઉમેરી દેવાનો અને ત્યાર પછી સાધારણ મિક્સ કરીને એમાંથી ગાંઠિયા પાડી લેવાના એટલે તૈયાર થઈ જશે મરીવાળા ગાંઠિયા તો આ રીતે નાનકડી છીણી વડે તમે સરસ મજાના બજાર જેવા ગાંઠિયા પાડી શકો છો અને આ ચીઝ અને આદુ છીણવાની છીણી સાથે હેન્ડલ આવતું હોવાથી ગાંઠિયા પાડવામાં ખૂબ જ સરળતા રહે છે અને હવે તમને ઝારાથી ગાંઠિયા કઈ રીતે પડે છે એ પણ બતાવી દઉં તો પહેલાં તો ઝારાને આ રીતે કઢાઈ ઉપર ગોઠવી દેવાનું અને એના ઉપર પણ સાધારણ તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી લોટને ઝારા ઉપર મૂકીને હથેળી વડે સામેની તરફ ધકેલવાનું સાધારણ દબાણ આપવાનું અને થોડી સાવચેતી રાખવાની જેથી કઢાઈ ઉથલી જાય આમ તો જારાથી ગાંઠિયા પાડવામાં કોઈ તકલીફ પડતી નથી પણ પહેલી વાર કરતા હો તો ધ્યાન રાખવાનું અને થોડા ગાંઠિયા પાડશો એટલે ઝારો ગરમ થવા માંડશે તો ઝારો ગરમ થાય એ પહેલા લીધેલો લોટ પૂરો કરી નાખવાનો પછી ઝારાને આ રીતે થપથપાવી દેવાનો એટલે નીચે ચોંટેલા ગાંઠિયા તેલમાં પડી જાય અને ત્યાર પછી આગળ જણાવ્યું તેમ ગાંઠિયા તળી લેવાના સરસ ગાંઠિયા પડે છે તો આ રીતે ગાંઠિયા બનાવીને ડબ્બામાં ભરી રાખો તો વેકેશનમાં બાળકોને થોડી થોડી વારે ભૂખ લાગે ત્યારે શું આપવું તેનું કોઈ ટેન્શન નહીં અને મોટાને પણ ગાંઠિયા અને સાથે ચા અને સાથે મરચાં તળીને આપી દો ને તો બીજું કંઈ ન જોઈએ રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો